અલગ અલગ નામાસણ આપે છે. કોઈ શોભાજીનો છેલો દેવાયત બોલાય એવું બોલે છે, કોઈ શોભાજીની શૈલી સતી દેવલ દે બોલે એમ બોલે છે, અને કોઈ શિવદાસ એવું પણ બોલે છે. પણ આ શબ્દો અંદાજે દેવાદ પંડિતના હશે, કારણ કે આ શબ્દો અવળવાણી જેવા લાગે છે. તો આ વાણી સાથે 801 ભજન પૂરા થાય છે. આ જાણ માત્ર ને માત્ર એટલા માટે કરવી પડે છે કે જે જિજ્ઞાસુ જન હોય ને એને આની જાણ થાય. તો આ વાણીમાં સંગ વિશે જાણ કરી છે. નામાસણ જે સંતનું હોય છે તે આને પાકી માહિતી પાકી ખાતરી કદાચ કોઈને નહીં પણ હોય. તો આનો અર્થ એવો થાય છે કે કોઈ પણ વ્યક્તિનો સંગ કોઈ પણ વ્યક્તિ કરે તો સજ્જન પુરુષનું એવું કેવું છે કે એનો દોષ લાગે. આવું દરેક સજ્જન પુરુષ બોલે છે. પણ આમાં આવું નથી કીધું, આનો અર્થ આવો નથી, કારણ કે સંગદોષ લાગે એ વાત જુદી છે અને પારખ વિના સંગ ન કરીએ એ વાત પણ જુદી છે. કારણ કે સંગદોષ લાગે એમનો એને કહેવાય કે દારૂડિયાનો તો સંગ કરે તો દારૂડિયો બની જાય,
જુગારી નો સંગ કરે તો જુગારી બની જવાય, સોર નો સંગ કરે તો સોર બની જવાય, તો સંત નો સંગ કરે તો સંત બની જવો જોઈએ ને. તો આ વાણીમાં કઈક જુદું કહેવા માંગે છે, એવું કહે છે કે હે વીરા મારા પાત્ર ને પારખ્યા વિના સંગ ન કરીએ. કારણ કે ઓલા અજ્ઞાની છે ને એ ઉપાધિ કરાવે, ઉપાધિ કરાવી દે. તો આવું કોણ કહે છે અને કોને કહે છે? તો આવો દેવાદ પંડિત એના શુભ વિચારને કહે છે. તો શુભ વિચાર કોના જીવનમાં હોય? તો શુભ વિચાર વાળા સંતો હોય છે. તો આવા જે સંતો છે, આવા જે સદગુરુ છે, એ એને કહે છે કે હે મારા વીરા, પાત્ર ની પારખ કર્યા વિના તમે એનો સંગ નહીં કરતા, એટલે કે એને બોધ નહીં આપતા. કારણ કે જો આવા અજ્ઞાની જો ભટકાઈ જાય ને તો ઉપાધિ કરાવશે. એટલે ગંગાસતીએ પણ કીધું છે કે કુપાત્ર ની આગળ વસ્તુ ન વાવીએ, પાનભાઈ સમજીને રહીએ શું. આ ગંગાસતી ની વાત હોય 100% હાસી છે. પણ જે જ્ઞાની પુરુષ હોય, જે સદગુરુ હોય, એ તો દયાના સાગર હોય છે. અને અત્યારે તો કપટ મુનિ નો વધારો છે. કોણ કેવું કપટ કરતું હોય એની જાણ તુરત નથી થતી, મહાપુરુષો પણ નથી જાણી શકતા. પણ આના માટે પુંજ સવારામ બાપા એક સાખીમાં કહે છે કે હવ હવ ના કરમ હવ ભોગવે, એમાં આપણે શું લાભ કે હાણી. તો આના માટે સદગુરુ તેમજ જે જિજ્ઞાસુજન હોય આ બંનેને એક ઈશારો કર્યો છે કે પાત્રને પારખજો. પાત્રને પારખ્યા વિના જો બોધ લેહો કે બોધ દેહો તો ઉપાધિ સિવાય બીજું કાંઈ મળશે નહીં. આના માટે સંતો ઉદાહરણ આપે છે. એ કેવું ઉદાહરણ આપે છે? પારખ્યા વિના સંગ ના કરીએ. તો આનો અર્થ એવો થાય છે
કે બગલો હંસની જેવો સફેદ હોય છે, પણ એના મનમાં કપટ હોય છે. એ કપટની કોઈને જાણ નથી થઈ હજી સુધી. આ માછલામાંથી કોઈ પણ માછલું એના કપટની કોઈને જાણ નથી થઈ, અને એની જાણ ન થઈ જાય માટે હંસ જેવું આસન બતાવે અને આંખો મીસીને બેહે, પણ એમાં એ અડધી આંખ ખુલી રાખે. જ્યારે માછલી બાજુમાં આવે એટલે ઝડપ દઈને શ્વાસમાં લઈ લે, આવવાનો અર્થ થાય. તો આનો આધ્યાત્મિક અર્થ એવો છે કે જે હંસ છે ને એ પોતાનો આત્મા છે, અને જે બગલો છે ને એ આપણો જીવભાવ છે. તો આ જીવભાવથી જે જીવન જીવતા હોય ને એના મનમાં કપટ હોય છે. કોઈ સજ્જન માણસ હોય એને એ શેતરે, સજ્જન માણસને દૂ બનાવે, સજ્જન પુરુષ સાથે બનાવટ કર્યા કરે. પણ જે જ્ઞાની પુરુષ હોય એ છતાં પણ, આવું જાણવા છતાં પણ કાંઈ બોલ્યા વિના બધું નિભાવી લેતા હોય છે. પણ સંતો કહે છે કે આવા જે નુગ્રા માણસ, આવા જે કપટી માણસ હોય એ મુક્ત દશા નથી માણી શકતા. આવા વ્યક્તિએ ગુરુ કહ્યા હોય છતાં પણ એ નુગ્રા જ હોય છે, અને એનો આહાર માછલાનો એટલે કે વિષય ભોગનો જ હોય છે. આવા કપટી ક્યારે નથી ઉગરતા, અને સંતો કેવા દયાળુ હોય છે એના માટે કહે છે. તો આનો અર્થ એવો છે કે હિમ એટલે બરફ, બરફ જેવી ઠંડીમાં એક ઉંદર ઠરી ગયો હતો અને એ હંસ પાસે ગયો, તો હંસને દયા આવી
એણે એની પાંહે બેહાડ્યો અને એની પાંખ ઢાંકી એને આશરો દીધો અને એના શરીરની ગરમી આપી અને ઊંદરની ટાઢ ઉતરી ગઈ ત્યારે એને હંસની જે પાંખો હતી ને એને કાપી. એ ફૂંકતો જો ને કાપતો ગયો, હંસને ખબર ન પડી અને એને પાંખ વિનાનો કરી નાખ્યો. અને તમારે જોઈ ગયું, ઉંદર કરડે ને ત્યારે ખબર ન પડે, એ બટકું ભરતો જાય ને ફૂંક મારતો જાય. તો આનો આધ્યાત્મિક અર્થ એવો છે કે જે આપણો અજ્ઞાની જીવ છે ને એ જ ઉંદર છે અને અનેક પ્રકારના વિષય ભોગનો આ હિમની અંદર એ જીવ ઠરી ગયો છે. અને ત્યારે એ શુભ વિષયને શરણે જાય છે. તો શુભ વિષય ને સદગુરુ એ તો દયાના સાગર છે. એ આ ઉંદર રૂપી જીવને અહીંયા પાંખમાં લીધો. તો આની પાંખ છે ને એ વિવેક અને વૈરાગ છે, પણ જીવના મનમાં કપટ છે એ આવા મહાપુરુષને જાણ નથી હોતી. તો આ જીવરૂપી ઉંદરે વિવેક અને વૈરાગ રૂપી જે પાંખો હતી ને એ કાપી નાખી. ત્યારે આ શુભ વિચાર છે ને એ વિવેક વૈરાગ વિનાનો આ શુભ વિચારને કરી દીધો. આવું કામ આવા કપટ મુનિ કરતા હોય છે. માટે સંતો કહે છે કે પેલા પારખ કરજો પછી સંગ કરજો, નહીતર એ ઉપાધિ કરાવશે. તો આનો અર્થ દરેકને સમજાય એવો છે કે કોઈ વિપ્ર એટલે કે કોઈ બ્રાહ્મણ એ સજીવન મંત્ર ભણી અને આવ્યા ત્યારે અહીંયા પારખ કરી કે આ મંત્ર હાસો છે કે ખોટો, મને પાકો આવડી ગયો કે કેમ છે, એમ વિચાર કરીને એણે મરેલા વાઘને સજીવન કર્યો. એને દયા આવી કે આ બિચારો મરી ગયો, હાલને મારી પાસે સજીવન મંત્ર છે તો આને જીવતો કરું. તો એ વાઘે એને જ મારી નાખ્યો. તો આનો આધ્યાત્મિક અર્થ એવો છે કે જે મહાપુરુષ હોય, જે સદગુરુ હોય, એ દરેક શાસ્ત્રોનો અભ્યાસ કરી અને મહાપુરુષો સાથે સત્સંગ કરી અને શાસ્ત્રો વાંચી વાંચી અને જે સમજણ અગતો જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય
એ જ્ઞાન, એ મંત્ર આવા કપટી પાખંડી અને દંભી હોય અને આ જ્ઞાન આ મંત્ર આવા વ્યક્તિને ન આપો, આને પારખ કરવી, નહીતર એ પોતાને જ નડે છે. કારણ કે આવા શટને સનાગત નથી હોતી. એના માટે એક ઉદાહરણ છે, કોઈ વ્યક્તિ ઉપર જાદુ લેણું થઈ ગયું હોય છે અને કોઈને જવાબ ન દઈ શકે એવી એની સ્થિતિ થઈ ગઈ, કોઈને મોઢો ન બતાવી શકે, આવો સમય આવી ગયો ત્યારે એને વિચાર આવ્યો કે હવે તો આ લેણું દેવાય એમ નથી, આના કરતા મરી જાઓ. એ મરવા માટે કૂવામાં પડવા ગયો, ત્યાં ઓશિતા એક સંત આવી ગયા અને એને રોક્યો અને એ બોલ્યા કે ભાઈ મરીશ, શું કામ જાશો? તો પેલા કીધું કે મારી માથે 10 લાખનું લેણું થઈ ગયું, મારાથી અપાય એમ નથી, માટે મારે મરી જવું. તો સંત કહે છે તને એક રસ્તો બતાવું, તારે મરવું નથી, તારી પાસે કોઈ માંગવા આવે ને ત્યારે તારે કાંઈ નહીં બોલવાનું, ખાલી એમ જ બોલવાનું કે આવ મારા પૈસા કેજી આપીશ, તો તારે કહેવાનું કે આવ. આમ દરેકને ઘડીએ ઘડીએ તારે આવ એમ જ બોલ્યા કરવાનું, બીજું કઈ બોલવાનું નહીં. પછી આવું કર્યું તો દરેકને એમ છું કે આનું સટકી જેવું લાગે છે. આમ કરતા કરતા બધાએ એની પાસે માંગવાનું બંધ કર્યું ને ઘણો સમય વીતી ગયો. પછી રૂપિયા વિના કોઈનું ઘર નથી હાલતું, આને રૂપિયાની જરૂર પડી. એ પેલો પાછો સંત પાસે ગયો કે પ્રભુ 1 લાખ રૂપિયા મને હમણાં આપો ને તો મારો ધંધો ચાલુ કરી દો. સંતને દયા આવે, સંત તો દયાના સાગર હોય. આ વ્યક્તિ ઉપર વિશ્વાસ બંધાયો અને એણે અમુક રૂપિયા આપ્યા. એ અમુક સમય વીતી ગયો, આનો ધંધો હારામાં હારો હાલવા લાગ્યો. પછી સંતને વિચાર આવ્યો કે હાલની પહેલા ભાઈ પાસે પૈસા માંગુ, જો થોડા ઘણા આપે તો. ત્યારે સંત પેલા ભાઈને કીધું કે ભાઈ તું 1 લાખ રૂપિયા આપ્યા છે, એમાંથી 1/2 આપને. તો એ બોલ્યો કે હાવ. પાછું કીધું કે 1/6 રૂપિયા આપ, તો કે હાવ. તો પેલા સંત કે એલા મને પણ આવ. તો પેલા એ કીધું કે તને આવ ને તારા બાપને આવ. હવે આવાને મંત્ર આપવો તો એનું પરિણામ શું આવે, ઉપાધિ કરાવે કે બીજું કઈ? કારણ કે આવા લોકોના જીવનમાં અજ્ઞાનતા હોય છે અને એ ઉપાધિ કરાવે, શાંતિ ક્યારેય ન આપી શકે. માટે સંતો કહે છે કે પેલા પારખ કરજો. Thank you.
તો આનો અર્થ એવો છે કે વિષધર એટલે કે સર્પ, એને કદાચ આખી જિંદગી દૂધ પાય અને ઉછેરે, છતાં પણ એ અમૃત સમાન દૂધ હોય તો એ સર્પના તનમાં એટલે કે એના શરીરમાં એ દૂધનો અમૃત ન બને, ઝેર જ બને. એમ જે અજ્ઞાની જન છે એને ગમે તેવા સંતો, ગમે તેવા જ્ઞાની પુરુષ ગમે તેવી સમજણ આપે, છતાં એને જ્ઞાન નથી થતું. તો આનો આધ્યાત્મિક અર્થ એવો છે કે જે સદગુરુ છે એ એના મુખેથી અમૃત સમાન જ્ઞાન કદાચ સંભળાવતા હોય, છતાં આવા જે અજ્ઞાની જીવ હોય એના તનમાં એટલે કે એના જીવનમાં જ્ઞાનની કોઈ પણ અસર થતી નથી. અને આ જ્ઞાનનો એ દુરુપયોગ કરતા હોય છે, આ જ્ઞાનને ધંધા, જ્ઞાનનો ધંધો કરતા હોય, જ્ઞાનથી આ જ્ઞાનને ધંધામાં ઉપયોગમાં લે. આવા કપટી અને પાખંડી ગમે તેવા કદાચ વેદનું જ્ઞાન સાંભળે, ગમે એવો વ્યક્તિ અને વેદ વાંચીને કદાચ સંભળાવે તો એને કાંઈ અસર થતી નથી. આવા અજ્ઞાનીનો સંગ ક્યારેય ન કરવો. તો આવા અજ્ઞાની, આવા કપટી, આવા પાખંડીઓને ક્યાંક બહાર ગોતવાના નથી, આ બધા આપણી અંદર જ હોય છે અને અંદર જ વસે છે. તો એનો સંગ ક્યારેય ન કરવો. તો આ ભવ એટલે હું, તો ભવ એટલે સંસાર. કારણ કે સંતો મહાપુરુષો સંસારને પણ ભવ સાગર કહે છે. તો આ ભવમાં, આ ભવ સાગરમાં, આ સંસારમાં જે જન, જે વ્યક્તિ ભૂલો પડે એનો ભટકાર નથી મળતો, અને એના લેખ અવળા લખેલા હોય છે. તો લેખ વિજેતા એ લખ્યા છે એ આપણી એક કલ્પના છે, લેખ તો પોતે જ લખે છે, પોતાનો વિધાતા પોતે જ છે. તો સૌભાજ્યનો છેલ્લો દેવાત પંડિત કહે છે કે જે પોતાના જીવનની અંદર
જેને જે સત્ય સમજાય એ સાચી અને હવળી સમજણ છે. સદગુરુ ભગવાનની જય.